नमस्कार दर्शक मित्रों हूं छू जिगर आप जो रहा छो नर्मदा समाचार सर्वप्रथम जो इशू आज ना मुख्य समाचारों भरूच जीआरडीसी में आवेल खुला प्लॉट में श्रमिकों ना झूपड़ा में आग लगता दौड़धाम आग की घटना में 3-4 झूपड़ा सहित टेम्पो बढ़ी ने खाक મહાશિવરાત્રિએ ભરૂચમાં ભાંગ ભોગ સાથે જામશે ભોલેનાથની ભક્તિનો રંગ. નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ઉપર ઠેર ઠેર કરાયેલું આયોજન. ભરૂચ જીઆરડીસીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં રહેતા ભોલાવ ગ્રામ પંચાયતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના શ્રમિકોના 3-4 ઝૂંપડાઓમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી. આજરોજ ભરૂચ જીઆરડીસીના ખુલ્લા પ્લોટમાં આવેલ ભોલાવ ગ્રામ પંચાયતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના શ્રમિકોના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં 3-4 ઝૂંપડા સળગવા લાગતા ત્યાં પાર્ક કરેલ ટેમ્પોમાં પણ આગ પ્રસરી જતા તે પણ ચપેટમાં આવી ગયો હતો. આગને પગલે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને પગલે ઘરવખરી સહિત ટેમ્પો બળીને ખાક થઈ ગયો હતો. ભરૂચના ડાડિયા બજાર વિસ્તારમાં આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરના 7મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરના 7મા પાટોત્સવ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રમેશ ઓઝાના સ્વરમાં શિવ મહિમાના 12 અવતરણનો પાઠ ચેનલ નર્મદા ઉપર પ્રસારિત કરવામાં આવશે, જેને સાંભળવાથી 1 રુદ્રી કર્યા જેટલો લાભ થાય છે, જેનો આવતીકાલે સવારે શનિવારે શિવરાત્રી નિમિત્તે સવારે 9 કલાકથી શરૂ થશે, જે કાર્યક્રમ અંતર્ગત દરેક અવતરણ વચ્ચે 2 મિનિટની શિવધૂન આવશે. ભરૂચના પાટણ તળાવ વૈરાગીવાડમાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચના પાટણ તળાવ વૈરાગીવાડમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં ભાંગની પ્રસાદી સહિતના કાર્યક્રમોમાં ભાવિક ભક્તોને લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 19મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિજય સંકલ્પ પદ સંચાલનનું આયોજન કરાયું છે. ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિજય સંકલ્પ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલ મહેતા વિશેષ વક્તવ્ય રજૂ કરશે. કાર્યક્રમમાં પધારવા હિન્દુ સમાજના સભ્યો અને આરએસએસના સ્વયંસેવકોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે. અંકલેશ્વરમાં આવેલ પૌરાણિક માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દર શ્રાવણ માસમાં અને મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત પૌરાણિક માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે. શિપ્રાગઢ સેવા ટ્રસ્ટ અત્યારે રામકુંડ મંદિરની ઉપર આવેલ સ્થિત માંડવેશ્વર મહાદેવનું મંદિર ઘણું જ પ્રખ્યાત તથા ઘણું જ જૂનામાં જૂનું મંદિર છે. અહીં ચેનલ નર્મદાના શિવપ્રેમી ધર્મપ્રેમી દર્શકોને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રમેશ ઓઝાના સ્વરમાં શિવ મહિમાના 12 અવતરણનો પાઠ ચેનલ નર્મદા ઉપર પ્રસારિત કરવામાં આવશે, જેને સાંભળવાથી 1 રુદ્રી કર્યા જેટલો લાભ થાય છે, જેનો આવતીકાલે સવારે શનિવારે શિવરાત્રી નિમિત્તે સવારે 9 કલાકથી શરૂ થશે, જે કાર્યક્રમ અંતર્ગત દરેક અવતરણ વચ્ચે 2 મિનિટની શિવધૂન આવશે. અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગર પાસેથી પસાર થતી નહેરમાં ડૂબી જતા પરપ્રાંતીય યુવાનનું મોત નિપજ્યું. આ અંગે સ્થાનિકોએ પાનોલી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરો તેમજ સ્થાનિક તરવૈયાઓએ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લાપતા બનેલ 22 વર્ષીય યુવાનને મૃતદેહ શોધી કાઢ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના જોડેકુઈ માછીવાડ વિસ્તારમાં લીમડાના વૃક્ષ ઉપર પતંગના દોરામાં ફસાઈ ગયેલ બાજ પક્ષીને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ કરી બચાવી લીધું. ગત રોજ સાંજના સમયે ભરૂચના ધોળેકુઈ માછીવાડ વિસ્તારમાં લીમડાના વૃક્ષ ઉપર પતંગના દોરામાં ફસાઈ બાજ પક્ષી ઊંધું લટકી ગયું હતું. જે પક્ષી પતંગના દોરામાંથી મુક્ત થવા માટે ધમપછાડા કરતું હોય સ્થાનિકોની નજરે ચડતા તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાજ પક્ષીને બચાવી લઈ તેને જીવદયા પ્રેમી સંસ્થાને હવાલે કર્યું હતું.
જંબુસર તાલુકાના ડાબા ગામમાં આવેલ ઈટના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચાલકે શ્રમિકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. મૂળ દાહોદના પાનાકોટા ગામના અને હાલ જંબુસર તાલુકાના ડાબા ગામમાં રહેતો 19 વર્ષીય સાગર હિંમતભાઈ બામણિયા આછોડી નામના વ્યક્તિના ઈટના ભઠ્ઠા ઉપર વાહનોને ગ્રીસ લગાવાઈ રહ્યો હતો. તે દરમિયાન રાતના સમયે મહેતાજી મોહમ્મદ નામના ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર દફન કરી લીધે હંકારી લાવી સાગર બામણિયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રેક્ટરના ટાયરો યુવાન ઉપરથી ફરી વળતા તેનું ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ થતાં વેળા જ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રાઈવર હતો ને, એ આજની તારીખમાં ડ્રાઈવર ચલાવતો હતો, એ ડ્રાઈવર દબાવીને જતો રહ્યો. કઈ નો કોનો ડ્રાઈવર હતો? એ જે અમારો મહેતાજી હતો ને ભઠ્ઠામાં, એ મહેતાજીએ જ એવું કર્યું. મહેતાજી કોણ? કોના ભઠ્ઠા ઉપર આવું કર્યું? આસોદી ભટ્ટે, આસોડીના ભઠ્ઠે હું કહું. આટેનો માર્કો જીએપી અંકેશ્વરની નાલંદા સ્કૂલ ખાતે શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ગત રોજ અંકેશ્વરના મીરાનગર સ્થિત નાલંદા હાઈસ્કૂલના પટાંગણમાં શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ટ્રસ્ટી અશોક ઝા, ગોવિંદસિંહ, સતીશ ચૌધરી અને સુદામાસિંહ સહિત શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ને કારણે અહીંયા હિન્દી પાસે સારા પણ અને ઇંગ્લિશ મીડિયમની શાળાની શરૂઆત 1958 એટલે કે આજથી 25 વર્ષ પહેલાં 150 વિદ્યાર્થીથી એની શરૂઆત કરી અને આજે 2400 એટલે 2400 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે થયા, ત્યારે સૌપ્રથમ તો હું તમામ અશોકભાઈ ઝા અને એમના તમામ ટ્રસ્ટી મંડળને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સુંદર કૃતિઓ દેશભક્તિની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. બોલિવૂડ અને હોલિવૂડને પણ ભૂલી જઈએ એ પ્રકારનું અહીંયા સુંદર પરફોર્મન્સ આ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર આ વિદ્યાર્થીઓને આ સુંદર પરફોર્મન્સ કરવા બદલ અને એમને તૈયાર કરવા બદલ જે શિક્ષક મિત્રોએ અહીંયા યોગદાન આપ્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. નવીપુર પોલીસે લુવારા ગામની સીમમાં આવેલ કબ્રસ્તાન પાસે જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક જુગારી ફરાર થયો. નવીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લુવારા ગામની સીમમાં આવેલ કબ્રસ્તાન પાસે બેટરીના અજવાળે જુગારના ચાલી રહ્યું છે, જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી રોકડ 10,000 અને 4 ફોન મળી કુલ 31,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા લુવારા ગામનો જુગારી જાવીદ યુસુફ કરચણિયા, મોહસિન યુસુફ બામણિયા, કિશન રમેશ પટેલ અને દશરથ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જીઆરડીસીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં શ્રમિકોના ઝૂંપડામાં આગ લાગતા દોડધામ. આગની ઘટનામાં 3-4 ઝૂંપડા સહિત ટેમ્પો બળીને ખાક. મહાશિવરાત્રિએ ભરૂચમાં ભાંગ ભોગ સાથે જામશે ભોલેનાથની ભક્તિનો રંગ. નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ઉપર ઠેર ઠેર કરાયેલું આયોજન. તો આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.